નદી ખડખડ વહેતી જાય અને કાનમાં કઈ કઈ કહેતી જાય કોઈ સાંભળનારું જોઈએ વિશ્વામિત્રી હાલ સત્તર ફૂટ પર વહી રહી છે ખડખડ અને કઈ કહી રહી છે શું કહી રહી છે કે મને મારી કોતરો પાછી આપો મારા પૂરના મેદાન પર થયેલા દબાણો દૂર કરો મને સમજો મારી પવિત્રતાને જુઓ મારી પ્રદૂષિતતાને ના જોતા આ બધું વિશ્વામિત્રી નદીનું કહેવું છે નદીનું કહેવું છે કે મારા ખોળામાં હજારો જળચર પલવાય છે મારા પાણી પર હજારો વન્યજીવો નભે છે પક્ષીઓ નભે છે અને હું અહીંયા ગાડી હતી વડોદરામાં ત્યારે કશું જ નહોતું પછી ધીરે ધીરે મારા અગલ બગલમાં ગામ શહેર જિલ્લા બનતા ગયા અને આજે મારી નદીની અંદર મારા અભિન અંગો કોતર વગેરેને બી તમે પૂરીને આ શું કરવા માંડ્યા છો એટલે નદી એક મેસેજ આપી રહી છે એ આપણે સમજવાની જરૂર છે વિશ્વામિત્રી માટે વડોદરાવાસીઓ કરોયા મરોવાળો સીન આવ્યો છે એટલે નદી કિનારે આવેલા લીગલ અને ઇલીગલ બેવ કન્સ્ટ્રક્શન તોડવાની જરૂર છે જો તમે એમને લીગલ કરી નાખ્યા હોય તો બારસો કરોડમાંથી આપી જ દેવાના અને વડોદરાવાસીઓને પૂરમાંથી મુક્ત કરજો આજે અગિયારસ છે ત્રણ દાડા પછી અમાસ છે પાછું કંઈ બી થઈ શકે છે મને કોઈક તો સમજો આ શબ્દો છે પર્યાવરણ પ્રેમીના વડોદરાની વિશ્વામિત્રી નદીની તથા કાંઠા વિસ્તારની દુર્દશાની વાત આ વીડિયોમાં આલેખાઈ છે સોશિયલ મીડિયામાં આ વિડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે પર્યાવરણ પ્રેમી દ્વારા વિશ્વામિત્રી નદી કાંઠાનો એક વિડીયો બનાવવામાં આવ્યો જેમાં નદીની હાલની સ્થિતિનો ચિતાર વર્ણવવામાં આવ્યો

સત્તર ફૂટ પર વહી રહી છે ખડ ખડ અને કંઈક કહી રહી છે શું કહી રહી છે કે મને મારી કોતરો પાછી આપો મારા પૂરના મેદાન પર થયેલા દબાણો દૂર કરો મને સમજો મારી પવિત્રતાને જુઓ મારી પ્રદૂષિતતાને ના જોતા આ બધું વિશ્વામિત્રી નદીનું કહેવું છે નદીનું કહેવું છે કે મારા ખોળામાં હજારો જળચર પલવાય છે મારા પાણી પર હજારો વન્યજીવો નભે છે પક્ષીઓ નભે છે અને હું એ ગાડી હતી વડોદરામાં ત્યારે કશું જ નહોતું પછી ધીરે ધીરે મારા અગલ બગલમાં ગામ શહેર જિલ્લા બનતા ગયા અને આજે મારી નદીની અંદર મારા અભિન્ન અંગો કોતર વગેરેને બી તમે પૂરીને આ શું કરવા માંડ્યા છો એટલે નદી એક મેસેજ આપી રહી છે એ આપણે સમજવાની જરૂર છે વિશ્વામિત્રી માટે વડોદરાવાસીઓ કરોયા મરોવાળો સીન આવ્યો છે એટલે નદી કિનારે આવેલા લીગલ અને ઇલીગલ બેવ કન્સ્ટ્રક્શન તોડવાની જરૂર છે જો તમે એમને લીગલ કરી નાખ્યા હોય તો બારસો કરોડમાંથી આપી જ દેવાના અને વડોદરાવાસીઓને પૂરમાંથી મુક્ત કરજો આજે અગિયારસ છે ત્રણ દાડા પછી અમાસ છે પાછું કંઈ બી થઈ શકે છે